ગ્રામીણ વિકાસ અત્યાર સુધી જે આપણે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ મેં ટકાઉ વિકાસના સંદર્ભમાં જે છે આપણી સાથે વિશે ચર્ચાઓ કરી. હવે જે છે એ વાત આપણે જે કરવાના છીએ એ ગ્રામીણ વિકાસ એટલે શું, કોને આપણે ગ્રામીણ વિકાસ કહીશું. મિત્રો, આના માટે ડોક્ટર વિદ્યુતભાઈ જોશીએ જે છે એ એની વ્યાખ્યા જે છે આપેલી છે. ગામ વિકાસનો વિશિષ્ટ અર્થ છે રાજ્ય દ્વારા વિકાસના પ્રયાસના ભાગરૂપે ગામડાનો વિકાસ. શરૂમાં ગામડું એટલે ખેતી તથા ગ્રામ્ય વિકાસ એટલે ખેતીનો વિકાસ એવો ખ્યાલ બાંધતા હરિયાળી ક્રાંતિનું આગમન થયું. હરિયાળી ક્રાંતિથી એક બાજુ અનાજનો પ્રશ્ન હલ થયો તો બીજી બાજુ દારૂણ ગરીબીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો. આથી રાજ્યનીતિ માટે ગ્રામીણ ગરીબી દૂર કરવી એટલે ગ્રામીણ વિકાસ તેનું સમીકરણ બંધાઈ ગયું. ગરીબી નાબૂદી માટે અનેક કાર્યક્રમો અમલી બન્યા. આ સંદર્ભમાં કહીએ તો ગ્રામીણ વિકાસ એટલે ગ્રામીણ ગરીબોના વિકાસ માટેના દિલભાઈ જોશીએ જે બાબત કીધી છે આ અંદર કે ગ્રામીણ વિકાસ આપણે કોને કહીશું. તો ગરીબી ગ્રામીણ વિસ્તારમાં જે ગરીબી છે એ ગરીબીના નાબૂદીના જે કાર્યક્રમો છે એને આપણે ગ્રામીણ વિકાસ કહીશું. ગ્રામીણ વિકાસના ખ્યાલને સમજવા માટે ગ્રામીણ વિકાસના હેતુઓ સમજવા જરૂરી છે. પ્રાથમિક હેતુઓ ગ્રામીણ વિકાસ જો આપણે સમજવું હશે તો ગ્રામીણ વિકાસના પ્રાથમિક હેતુઓ જે છે એ હેતુઓ આપણે સમજવા બહુ જરૂરી છે. ત્રણ મુખ્ય હેતુઓ જે છે એ આપેલા છે ગ્રામીણ વિકાસના. એક, રોટી કપડા અને મકાન, શિક્ષણ અને રોજગાર પ્રદાન કરી જીવન સ્તર ઊંચું લાવવું. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોનું જીવન સ્તર રોટી કપડા મકાન અને શિક્ષણ આ ત્રણ બાબતોથી જે છે એ આ ત્રણ કે ચાર બાબતો ઉપર ફોકસ કરી અને એનું જીવન ધોરણ જે છે એ ઊંચું લાવવું. ગ્રામીણ ક્ષેત્રોમાં ઉત્પાદકતા વધારવી તથા ગરીબી ઘટાડવી. સિકંદર જે પ્રયોગની વાત કરી છે એમાં ઉત્પાદકતા ગ્રામીણ ક્ષેત્રોની જે ઉત્પાદકતા જે છે ખેતીની એ વધારવી અને ગરીબી જે છે એ દૂર કરવી. લોકોને નિર્ણય યોજનાની પ્રક્રિયામાં સામેલ કરીને તથા સરકારની સત્તાનું નિવેદન કરીને તેમને યોજનાના પ્રવાહ તથા વિકાસ સાથે જોડવું. સરકારી યોજનાની અંદર લોકોને પણ ભાગીદાર બનાવવું. આપણે ત્યાં થોડા સમય પહેલા લોક ભાગીદારી કેટલાક ચેક ડેમ બન્યા ગામડાઓમાં. ચેક ડેમની યોજનામાં સરકારે લોકોની ભાગીદારી લોક ભાગીદારી જે છે એ એ એ એ કરવાનું વિચારી લોકોનો ફાળો પણ એની અંદર રહે એ બાબત જે છે સરકારે વિચારી અને ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે એમાં સફળ જે છે રહ્યા. સમાજમાં દરેકને એક સમાન અવસર પ્રદાન કરવો તથા સામાજિક ન્યાય આપવો. ગામડાનો લોકો હોય કે શહેરના લોકો હોય દરેકને એક સમાન અવસર આપવો એ મૂલ્ય ગ્રામીણ વિકાસની અંદર જોયું. ગ્રામ્ય વિકાસની સમસ્યાના ઉકેલના પણ અનેક રસ્તા છે. વિવિધ વિચારક વિકાસની સમસ્યાને અલગ રીતે જુએ છે, અલગ બાબતો પર ભાર મૂકે છે. વિકાસનો અર્થ હવે બદલાય આર્થિક વિકાસને બદલે માનવીય વિકાસ એવો અર્થ આવે છે. માનવીય વિકાસનો અર્થ લોકોની વ્યાપક પસંદગી થવી, રુચિ રસરુચિમાં વૃદ્ધિ થવી એવો કરવામાં આવે છે. હવે એવું મનાય છે કે ખૂબ વધુ કે ઓછા ઉપભોગની જરૂર નથી પરંતુ ભોગની અલગ તરાની જરૂર છે. મિત્રો, આ આખો ફકરો છે કદાચ હું તમારી સાથે વાંચી જાઉં તો આની અંદર કહેવામાં શું હોય, આની અંદર શું કહેવામાં આવ્યું, તો આની અંદર કહેવામાં આવ્યું કે ગ્રામીણ વિકાસ એટલે શું,
કે લોકો જે ગરીબ છે એ ગામડાઓમાં, એ ગરીબ લોકોને ઉત્પાદકતા વધારી, એની પાસે પૈસાનું પ્રમાણ વધારી, એની જીવન સુખાકારી જે છે એમાં ક્યાંક ને ક્યાંક જે છે એ પરિવર્તન લાવવાની વાત ત્યાં કરવામાં આવી છે. અને એ વસ્તુને ગ્રામીણ વિકાસ જે છે એ કહેવામાં આવે. મિત્રો, ભારતમાં ગ્રામીણ વિકાસની અનેક યોજનાઓ અસ્તિત્વમાં આવી, ઘણી બધી યોજનાઓ ગ્રામીણ વિકાસની છે ભારતમાં અસ્તિત્વમાં આવેલી છે. અને એ યોજનાઓને કારણે ભારતના ગામડાઓનો વિકાસ એટલો બધો થયો છે એ સ્પષ્ટ જે છે આપણને દેખાય આવે છે. ગ્રામ્ય વિકાસ યોજનાઓ તથા કાર્યક્રમો 1950ના દશકામાં સામુદાયિક વિકાસ યોજના અસ્તિત્વમાં આવી. સામુદાયિક વિકાસ યોજનાનો કાર્યક્રમનો હેતુ દેશના જુદા જુદા ભાગોમાં ગ્રામ્ય વિકાસને એક ક્રમિક રૂપમાં વિકસિત કરવાનો. ગામડાને એક બ્લોકને એક વિકાસને રૂપમાં એકમ માનવામાં આવ્યો. સરકારી કર્મચારીનું પ્રદાન એમાં લેવામાં. આમ છતાં સામુદાયિક વિકાસ કાર્યક્રમ ગરીબી ઘટાડવામાં નિષ્ફળ રહ્યો. પછી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ અસ્તિત્વમાં આવ્યો. આ બધા કાર્યક્રમો સરકાર દ્વારા વિવિધ યોજનાઓના અંતર્ગત અસ્તિત્વમાં લેવા છે. એટલે મારે જે એ કાર્યક્રમોમાં બુકમાં જે આપેલું છે એ જ મારે તમારી સામે વિશે મૂકવાનું છે. એક સંકલ્પનાના રૂપમાં સંકલિત ગ્રામ વિકાસની વ્યાપક સ્વીકૃતિ મળી છે. આમ છતાં ગ્રામ વિકાસના વિશેષણો વચ્ચે સંકલ્પનાને પરિભાષિત કરવામાં મતભેદ છે. ગ્રામ વિકાસની અંદર વ્યાપક ગરીબી, ખરાબ સ્વાસ્થ્ય, અજ્ઞાનતા, આજે સુવિધાઓ, રસ્તા, સંચાર, આ બધી બાબતો જે છે એ આ કાર્યક્રમમાં વણી લેવાય. અને આ બધા તત્વોને જે છે એ ધ્યાનમાં લે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. હજી પણ રૂરલ ડેવલપમેન્ટની અંદર સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ ચાલી રહ્યું છે. એની અંદર આ બધી વસ્તુઓ, સાથે કરીને ખેતી ને ધ્યાનમાં લેવામાં આવ્યું. આપણે ત્યાં સરકારે કૃષિ રથ નામનો એક પ્રોગ્રામ જે છે શરૂ કરેલો છે. કૃષિ રથ ગામડે ગામડે જાય છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી ખેતીમાં તમે જે કઈ રીતે ઉપયોગ કરી શકો એની માટેનું કામ જે છે કરી રહ્યું છે. અને આપણે ત્યાં હેલ્પલાઈન નંબર પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે, જેના દ્વારા તમે જે છે એ સરકારની ખેતી ની બાબતોની સાથે ચર્ચાઓ ફ્રીમાં કરી શકે ગામડાનો કોઈ પણ માણસ. એવી વસ્તુઓ સંકલિત ગ્રામ વિકાસ યોજના હેઠળ આપણે ત્યાં રાખવામાં આવી. પછી ગ્રામીણ વિકાસમાં સ્થાનિક ભાગીદારી જે છે એ બહુ અગત્યની બાબત બની રહી છે. ગરીબ લોકો વિકાસ પ્રક્રિયામાં વધારે યોગદાન આપી વિદેશી સહાયતાને બદલે સ્વયં દ્વારા વિકાસ ઉપર વધારે ભાર મૂકવા. શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. શિક્ષણ લોકોને સંગઠિત કરી સમાજના પરિવર્તન લાવવામાં મદદરૂપ, ખાસ કરીને ગ્રામીણ વિકાસમાં શિક્ષણ ઉપર જે છે ફોકસ કરવામાં આવ્યો. મિત્રો, આજે તમે જે બધા જ ગામડાઓમાંથી ભણવા માટે આવો છો એ એક જાગૃતિ છે, એક ગ્રામીણ વિકાસ છે. બ્રાહ્મણના લોકોને શિક્ષણ પ્રત્યેની જે જાગૃતિ છે એ આ પ્રોગ્રામના ભાગ રૂપે. તો આપણે ત્યાં શિક્ષણ વિભાગે એવું વિચાર્યું, જે સાટીસિંહના સર્વેમાં હું હતો એ સર્વેની અંદર જ્યારે પણ સર્વે કરવામાં આવ્યું ત્યારે એવું તારણ બહાર આવ્યું હતું કે ભાઈ સિઝન દરમિયાન ગામડાના લોકો પોતાના ઘરો છોડીને ખેતરમાં જે છે રહેવા માટે જતા રહે છે. ખેતરમાં રહેવા જતા રહે એટલે એમના બાળકો પણ એની સાથે ખેતરે જતા રહે. એટલે સ્કૂલોમાં સંખ્યા, ગામડાની જે સ્કૂલો હતી પ્રાઇમરી સ્કૂલો, એ સ્કૂલોમાં સંખ્યા નહોતી રહેતી. આવું એક તારણ સામે આવ્યું. એ તારણને દૂર કરવા માટે સરકારશ્રીએ એક નવો અભિગમ જે છે મૂક્યો, એ હતો સીમ શાળા. કેટલાક ખેતરોનું એક ક્લબ
ક્લબિંગ કરીને એની વચ્ચે એક શાળાનું સ્થાપન કરવું, એટલે ખેતરમાં જે મજૂરો કામ કરે છે, ખેતરમાં જે લોકો કામ કરે છે એના બાળકો પણ શાળાએ આવી જશે. બહુ સરસ મજાનો કોન્સેપ્ટ સીમ શાળાનો આપણે ત્યાં શરૂ કરવામાં. તો આ આ ગ્રામીણ બાળકોમાં શિક્ષણનો વિકાસ એ પરિભાષાને સ્વતંત્ર રીતે સ્પષ્ટ રીતે દર્શાવે છે અને આપ સૌ સાક્ષી છો. આ આ ઘટનાના હું અને તમે બધા સાક્ષી છો. તો આ ઉપર ભાર દેવામાં આવ્યો, જમીન સંબંધી નીતિ, વિકાસ ટેકનોલોજી, ગ્રામીણ રોજગારની અસરો વધારવી, ગ્રામીણ રોજગાર કાર્યક્રમો કરવા, શિક્ષણનો પ્રચાર કરવો, સંશોધન એની પર સંશોધન અને એનો વિસ્તાર કરવો, ગ્રામીણ સંસ્થાઓમાં સુધારો કરવો, મૂલ્ય નીતિનો સમાવેશ કરવો, આ બધી જ બાબતો જે છે એ ક્યાંકથી ક્યાંક ગ્રામીણ વિકાસની સ્પષ્ટી બાબતો હતી જે ગ્રામીણ વિકાસની સંકલ્પનામાં સમાવેશ કરવામાં આવેલો. ગ્રામીણ વિકાસની કાર્યનીતિની જો વાત કરીએ, આપણે કાર્યનીતિના મુખ્ય ત્રણ પ્રકારો જે છે એ દર્શાવવામાં આવ્યા, સામૂહિક કાર્યનીતિ, સુધારાવાદી કાર્યનીતિ અને બજાર પ્રેરિત કાર્યનીતિ. ત્રણ વસ્તુ જે છે એ આની અંદર મૂકવામાં આવી અને એના પરિણામે જે છે એ ગ્રામીણ વિકાસ જે છે એ આગળ વધ્યો. કૃષિ પર નિર્ભર કાર્યનીતિ પણ મૂકવામાં આવી. ભારતમાં કૃષિ વર્ગ, કૃષક વર્ગ, સામંતવાદી કૃષક પ્રણાલી હતી એને દૂર કરવામાં આવી અને ખાસ કરીને ખેડૂતોને કૃષક મૂડીવાદી કૃષક પ્રણાલી જે છે એ અસ્તિત્વમાં લાવવામાં આવી. તો આ આ જે ઘટનાઓ જે બધી છે એ બધી જ ઘટનાઓ જે છે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિકાસની અંદર કરવામાં આવી. મેં આની અંદર જે છે એ શોર્ટ વાત આપની સાથે ચર્ચાઓ કરેલી, કારણ કે આ બધી જ વાત બુકમાં જે છે એ જ સેમ ટુ સેમ આપણે જે છે એ વાંચવાની છે, એની સમજવાની છે. આ સૌ ગામ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કેવા પ્રકારની જે છે વિકાસની યાત્રા છે એ તમે સૌ એના સાક્ષી છો. આજે આટલા બધા બહેનો ગામડામાંથી ભણવા માટે આવે છે એ દર્શાવે છે કે ગ્રામીણ વિકાસ ક્યાંક ક્યાંક થયેલો છે. આજે ગામડાઓમાં ફ્રીજ, ટીવી, નેટ કનેક્શન, મોબાઈલ્સ એનો ઉપયોગ જે છે થયેલો છે ક્યાંક ને ક્યાંક દર્શાવે છે ગ્રામીણ વિકાસ થયેલો છે. તો એ ગ્રામીણ વિકાસની વાત જે છે એ આપણે કરી, ટકાઉ વિકાસની વાત જે છે આપણે જે છે કરી, આની અંદર જે છે એ પ્રકરણ નંબર 2 ગ્રામીણ વિકાસમાં સહકારી સમિતિઓની વાત જે છે પૂરી આપણે સાથે કરી લો, પછી આપણે એસવાય જે છે ચાલુ કરવાના છે. ગ્રામીણ વિકાસમાં સહકારી પ્રકરણ 2 છે સહકારી સમિતિઓ, એમાં સહકારીતાનો અર્થ, ભારતમાં સહકારી સમિતિઓનો વિકાસ, સ્વતંત્રતા પહેલા અને સ્વતંત્રતા બાદ સહકારી સમિતિનો વિકાસ, ધિરાણ સહકારી સમિતિ, સરકારી ધિરાણ સંસ્થાઓનું માળખું, પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓ, કેન્દ્રીય સહકારી બેંક, રાજ્ય સહકારી બેંક, ભૂમિ વિકાસ બેંક, કૃષક સેવાઓ સમિતિ, બહુ ઉદ્દેશ્ય સહકારી સમિતિ, વેચાણ તથા ખરીદમાં સહકારી સમિતિઓ, ભારતનું વેચાણનું કાર્ય, સહકારી વેચાણનું કાર્ય, ગ્રામીણ ધિરાણ વ્યવસ્થા અને બેન્કિંગ, ગ્રામીણ સંસ્થામાં સંસ્થાગત ધિરાણ, સંગઠિત બેન્કિંગ વ્યવસ્થા અને સ્વરૂપ, પ્રારંભ અને વિકાસ, ગ્રામીણ બેન્કિંગ નિયોજન, ગ્રામીણ વિકાસ અને બેન્કિંગ નીતિઓ એની અંદર લીડ બેંક યોજના, પ્રાથમિક ક્ષેત્રવાળા ક્ષેત્ર, વ્યાજના ભિન્ન દરો, અલગ અલગ વ્યાજના દરોની યોજના, બેંક ધિરાણનું અન્ય લક્ષ્ય, બેંક ધિરાણની પ્રક્રિયામાં પરિવર્તન, ગ્રામીણ ક્ષેત્રમાં વાણિજ્ય અને બેન્કિંગના વિકાસ માટે સરકારની નીતિઓ, આ જે બધી બાબતો છે એ બાબતોથી આપણે આમાં પરિચિત જે છે થવાના છીએ ગ્રામીણ વિકાસની અંદર.
ચાલો આપણે પ્રકરણ બે વિશેની થોડી ચર્ચાઓ વિશે કરી લઈએ. મિત્રો, કેટલીક બાબતો જે છે અહીંયા સમક્ષ બોર્ડ ઉપર લખેલી છે એની જે ચર્ચાઓ છે એ કરવી જરૂરી છે. એટલા માટે મેં મુદ્દો જે છે મારા હાથ ઉપર લીધો છે. ગ્રામીણ સ્તર ઉપર પ્રાથમિક ધિરાણ, ત્રણ સ્તર ઉપર ધિરાણની વાત જે છે એ મૂકવામાં આવેલી હતી. ગ્રામીણ સ્તર ઉપર પ્રાથમિક ધિરાણ બે ટકાના દરે જે છે એ ધિરાણ આપવામાં આવે પ્રાથમિક સ્તર ઉપર. ગ્રામ્ય સ્તર ઉપર પ્રાથમિક ધિરાણ, જિલ્લા સ્તર ઉપર સહકારી નિયંત્રણ બેંક અને રાજ્ય ઉપર રાજ્ય સહકારી બેંક એવી એક યોજના ત્રિસ્તરીય માળખું જે છે આનું બનાવાયું. આ બનાવવા પાછળનું કારણ ગ્રામીણ ખેતીને જે છે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને એમને સસ્તા ધોરણે બિયારણ લેવા માટે સસ્તા ધોરણે લોન ઉપલબ્ધ થાય, ઓછા દરે જે છે લોન ઉપલબ્ધ થાય એવી બાબતો જે છે ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં લેવાની હતી. એના કારણે 1962માં રાષ્ટ્રીય સરકારી નિગમની જે છે એ સ્થાપના કરવામાં આવી. ખાસ કરીને હેતુ સહકારી વિકાસ માટેની સાતમી યોજના નીતિમાં જે વિચાર કરવામાં આવ્યો હતો એના કેટલાક હેતુઓ જે છે એ હેતુઓની વાત આપણે અહીંયા કરવાના છે. પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિનો વિકાસ સક્ષમ બહુઉદ્દેશીય ગ્રાહક સહકારી સમિતિમાં કરવો. ગ્રામીણ ક્ષેત્રોના વિભિન્ન વર્ગો ખાસ કરી નબળા વર્ગોમાં ધિરાણ તથા રોકાણ શરૂ કરવા માટેની કાર્યવાહીનું વિસ્તાર કરવું. જે લોકો નબળા છે એ લોકોની જે છે એને ક્યાંક ને ક્યાંક જે છે એ આગળ લઈ જવા એવી બાબતોનો વિસ્તાર કરવો એવી વાત જે છે આની અંદર મૂકવામાં આવેલી. પછાત ક્ષેત્રોમાં ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ધિરાણનો વિસ્તાર કરવો. ઉત્તર પૂર્વીય રાજ્યો જે છે એમાં
માં ખાસ કરીને નિરાળનો જે છે એ વિકાસ કરવો, શહેરી તથા ગ્રામીણ બંને ક્ષેત્રોમાં ગ્રાહક દેણા પદ્ધતિને મજબૂત બનાવી જેથી સાર્વજનિક વિસ્તરણ પ્રણાલીનો વિકાસને સુધારો થઈ શકે. શહેરી તથા ગ્રામીણ જે બાબતો છે એમાં ક્યાંક ને ક્યાંક ધિરાણ સમિતિને જે છે મજબૂત બનાવી એવું બાબતોને ધ્યાનમાં લેવામાં. સંગઠન તથા કાર્યસંચાલનમાં ટેકનિકલ કુશળતાને પ્રોત્સાહન આપવું આ બાબત પણ ધ્યાનમાં આવ્યું. ભારતમાં સરકારી ધિરાણ સમિતિનો સતત વિકાસ થઈ રહ્યો તે વર્ષ 1960-61 દરમિયાન 75% ગામોમાં સહકારી સમિતિઓ હતી. 1881-82માં 97% ગામોમાં પ્રાથમિક કૃષિ સમિતિ અંતર્ગત રાખવામાં આવી. ધિરાણ સમિતિઓ ગ્રામીણ વિસ્તારમાં કાર્ય કરવા માટે ધિરાણ સમિતિની જરૂર પડે એના માટે સરકાર દ્વારા નિયંત્રિત કે પ્રાયોજિત અનેક એજન્સીઓ દ્વારા બીજી ગેરસંસ્થિત ધિરાણ પ્રણાલી અલબત્ત મોટા ભાગના ગ્રામીણ ધિરાણ વ્યવસ્થા સહકારી સમિતિ દ્વારા કરવામાં આવી. સહકારી ધિરાણનું માળખું જે છે એ આ રીતે રાખવામાં આવ્યું. પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓ 1904માં સરકારી ધિરાણ સમિતિ કાનૂન પસાર થયા પછી ગ્રામ્ય સ્તર ઉપર અનેક જે છે કાર્યો કરે છે. ખેડૂતોને ટૂંકા ગાળાના તથા મધ્યમ ગાળાના ધિરાણ સંબંધી જરૂરિયાતો પૂરી કરવી. ઉત્પાદન સંબંધી વસ્તુઓ જેવી કે બીજ, ખાતર, જંતુનાશક, કૃષિ ઓજાર આ બધી જ વસ્તુઓ મંડળી દ્વારા જે છે પૂરી પાડવી તથા બીજો સહા કેરોસીન તેલ વગેરેની સપ્લાય કરવી. ગ્રામવાસીઓમાં ઓછો ખર્ચ અને બચત કરવાની ભાવના પણ પેદા કરવી આ એક બુનિયાદી એકમ હતી. સહકારી બેંક અને ભારતીય રિઝર્વ બેંક આ બંનેની કડીથી આ વસ્તુ શક્ય બની. કેન્દ્રીય સહકારી બેંક જૂન 1985ના અંતના દેશમાં 350 કેન્દ્રીય સહકારી બેંક કામ કરતી હતી. તેનું મુખ્ય કાર્ય પોતાના અધીન પ્રાથમિક સમિતિઓ માટે નાણાંની વ્યવસ્થા કરવાનું. રાજ્ય સરકારી બેંક, રાજ્ય સરકારી બેંક ત્રિસ્તરીય સરકારી ધિરાણનામાં સર્વોચ્ચ સ્તર ઉપર હોય, પ્રત્યેક રાજ્યમાં એક સહકારી બેંક હોય. આ ખૂબ જ મહત્વની સંસ્થા છે કે માત્ર એજન્સી જેના માધ્યમથી ભારતીય રિઝર્વ બેંક સરકારી સમિતિઓનો ધિરાણ આપે. એક કડી, એક ચેનલ શરૂ કરવામાં આવી. ભારતીય રિઝર્વ બેંક કોને કોને પૈસા આપશે અને એ પૈસા સીધા ખેડૂતો સુધી પહોંચે, ખેડૂતોને બિયારણ અને અન્ય વસ્તુઓમાં ધિરાણ જે છે જે સસ્તા દરે મળે. જો આ આ ઘટના એટલા માટે આ બધી જ વાતો એટલા માટે આપણે કરીએ છીએ કે પ્રારંભિક ખેતીની વ્યવસ્થા જે હતી એ પ્રારંભિક ખેતીની વ્યવસ્થાને જો આપણે જોવા જઈએ તો ખેડૂતને જ્યારે પણ કોઈ પણ વસ્તુ વાવી હતી ત્યારે વાવવા માટે જે પૈસા જોતા હતા એ પૈસા એ સાહુકાર પાસેથી લેતો હતો અને સાહુકાર જે છે એના ઉપર વ્યાજ લેતો હતો અથવા એની જમીન જે છે એ લખાવી લેતો હતો અને એના કારણે ખેડૂત જે છે એ ગણોતીઓ બની શકે. તો આ ઇતિહાસની ઘટના છે. ઇતિહાસમાં આ બધી વસ્તુ આપણે જે છે કેન્ડિડેટ સાંભળેલી છે પણ એનાથી આગળ સરકારે જે છે એ આ આ યોજનાઓ મૂકવાથી ખેડૂતને જે છે એ નાણાંની જે છે વ્યવસ્થા એ નાણાંની વ્યવસ્થા કરવા માટે સરળતા આવે. ભૂમિ વિકાસ બેંક ગ્રામ્ય સ્તર ઉપર સ્થાપવામાં આવ્યું. કૃષક સેવા સમિતિ ગ્રામ્ય જે વિકાસ છે 1972માં કૃષક સેવા સમિતિ થઈ. એના ઉદ્દેશ્ય શું હતા, એની ભલામણ કઈ રીતે કરવામાં આવી, તો કે ગ્રામ્ય કે તાલુકા સ્તર પર કૃષક સેવા સમિતિ જે ધિરાણ વિતરણ તથા રોકાણ સેવા પૂર્તિનું કામ કરશે. જિલ્લા સ્તર પર સમિતિનું મોટું સ્વરૂપ સંબંધિત કાર્યવિધિ પર સંગઠનો પર નજર રાખશે. સંપૂર્ણ માર્ગદર્શન આપવા કૃષિ ધિરાણ સેવાઓ સંગઠનના પ્રદાન કરવામાં જિલ્લામાં અગ્રણી બેંક. કૃષક સેવા સમિતિના કાર્યો શું રહેશે, તો કે કૃષિ માટે અલ્પ મધ્યમ તથા લાંબા ગાળાનું ધિરાણ આપવું, ડેરી, મરઘા પાલન, મછલી પાલન જેવા જેવા સહાયક ધંધા માટે મૂડીની પરિપૂર્તિ કરવી, કૃષિ ઉપજના વેચાણની વ્યવસ્થા કરવી, કૃષિ ઉપજનું જે કંઈ વેચાણ થાય એની વ્યવસ્થા કરવી એ કૃષિ સેવા સમિતિએ કરવાની, ગ્રામવાસીઓમાં ઓછો પદ તથા બચતની ટેવ પાડવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું, કૃષક સેવા સમિતિને સ્થાનિક સંસ્થાઓમાં જેનો હેતુ સ્થાનિક લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં આવે, પછી અહીં બહુ ઉદ્દેશ્ય સરકારી સમિતિ એનું કાર્ય શું, તો બહુ ઉદ્દેશ્ય સરકારી સમિતિનું કાર્ય
જનજાતીય ક્ષેત્રોના પ્રત્યેક કુટુંબમાં ઉપયોગ માટે કરજ દેવું સહિતના બધા જ લાંબા ગાળા તથા મધ્યમ ગાળા ટૂંકા ગાળાના ધિરાણ વ્યવસ્થા જે લોકો પાસે દેવું છે એવા લોકો પાસે લાંબા ગાળાના અથવા મધ્યમ ગાળાના અથવા ટૂંકા ગાળાની વ્યવસ્થા કરવી, કૃષિ સંવર્ધનના વિકાસ તથા આધુનિક ટેકનોલોજી સહાય આપવાની વ્યવસ્થા, કૃષિ ઉપજના વેચાણની વ્યવસ્થા કરવી. આ બહુ ઉદ્દેશ્ય સહકારી સમિતિ હતો, જેનો ઉદ્દેશ્ય આ હતો. વેચાણ તથા ખરીદમાં સહકારી સમિતિ જે છે એ પણ સમિતિ બનાવવામાં, કોઓપરેટિવ એસોસિએશન સેલ્સ એન્ડ પરચેસ જેને આપણે કહીએ છીએ. ભારતમાં સહકારી વેચાણનું માળખું સ્ટ્રક્ચર સેલ્સ એન્ડ પરચેસ કોઓપરેટિવ એસોસિએશન ઇન ઇન્ડિયા, ફેડરેશન ઓફ સેલ કોઓપરેટિવ એસોસિએશન, આ જે જે બધા જ મુદ્દાઓ હું તમને કહી રહ્યો છું એ ક્યાંકને ક્યાંક ખેડૂત અને ખેડૂતની ખેતી પેદાશ અને માલની જે લેનાર બજાર છે એ બજાર વચ્ચેની જે કડી છે એ કડી બનવાનું કામ જે છે એ આ બધી સંસ્થાઓ જે છે એ કરતી હતી. ગ્રામીણ ધિરાણ અને બેન્કિંગ વ્યવસ્થા, સંસ્થાગત અને બિન સંસ્થાગત બેન્કિંગ વ્યવસ્થા જે છે જોવા મળતી હતી. સાહુકાર પાસેથી લેતા હતા એની જગ્યાએ બેન્કિંગ વ્યવસ્થા, સંગઠિત બેન્કિંગ વ્યવસ્થાનું સ્વરૂપ જે છે શરૂ કરવામાં આવ્યું. ગ્રામીણ વિકાસોમાં બેંક જે છે એની સ્થાપના કરવામાં આવી. એના કારણે એના હેતુઓ શું હતા? તો કે સાહુકારોનું નિયંત્રણ સમાપ્ત કરવું. ગામડાઓમાં જે સાહુકાર જે પૈસા દઈને ખેતીમાં પોતાની જમીનો જે છે ગામડાઓના લોકોની જમીનો જે છે પડાવી લેતા હતા, એનું જે છે નિયંત્રણ જે છે એ સમાપ્ત કરવું એ ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. સામાન્ય લોકોમાં બેંક દ્વારા લેવડ દેવડની આદત પાડવી, ક્ષેત્રીય અસમાનતા ઘટાડવી, અસમતોલ વિકાસથી બચવું, બધે એક સરખો વિકાસ થાય, લોકોની બેન્કિંગ આદત પડે એવી એક વ્યવસ્થા જે છે ઊભી પાડવી. બેંક સુવિધા સહી રહી બેંકોને ઓછી સુવિધાવાળા ક્ષેત્રોમાં બેંક સેવા ઉપલબ્ધ કરાવી. બેંકોનું સંચાલન કાર્ય વ્યવસાયિક દ્રષ્ટિથી કરવું. નવા નવા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવું. કૃષિ, લઘુ ઉદ્યોગ, લઘુ વ્યાપાર, વાહન વ્યવહાર વગેરે ઉપરી ક્ષેત્રો માટે ધિરાણ સેવા ઉપલબ્ધ કરાવે. સાર્વજનિક ક્ષેત્રોમાં 28 બેંક કાર્ય છે, તેમાંથી 20 રાષ્ટ્રીયકૃત બેંક છે. ભારતીય સ્ટેટ બેંક તથા તેના 7 સહયોગી બેંક સામેલ છે. તેના માટે નીતિ નિર્દેશ નિયંત્રિત જવાબદારી આંશિક રૂપથી ભારત સરકારના નાણાં મંત્રાલય. કેટલું બધું ગામડાઓમાં જે છે એ ગ્રામીણ વિકાસ કરવા માટે હું જે કંઈ પણ બોલું છું એ શબ્દ એક શબ્દ બોલું છું એક શબ્દ એટલા માટે મારે પૂરો જ બોલવો પડે છે કે ગામડાઓના વિકાસના માટે કેટલા બધા જે છે એ પ્રયાસો, કઈ કઈ બાબતો ખૂટે છે, કઈ કઈ બાબતોમાં આપણે પ્રયાસો કરવાની જરૂર છે સરકારને લાગ્યું, એ બધી જ બાબતો સરકારે જે છે ગ્રામીણ વિકાસની અંદર ક્યાંક ને ક્યાંક કરેલી છે. અને એનું પરિણામ આજે જે શ્રી કેશુભાઈ પટેલ આપણી વચ્ચે નથી રહ્યા, હું અત્યારે એમને યાદ એટલા માટે કરી રહ્યો છું, ગોકુળ ગામ યોજના નો જે સંકલ્પ હતો ગુજરાત, એ ગોકુળ ગામ યોજનાનો સંકલ્પ કેશુભાઈ પટેલ દ્વારા જે છે મૂકવામાં, અને એ ગોકુળિયું ગામ એની અંતર્ગત જે કામો થયા એ કામો અદ્ભુત થયા. મિત્રો, માત્ર શહેરનો વિકાસ એ વિકાસ નથી, અસમાનતાઓની જે બાબત છે એ સમાનતા લાવવાની બાબત કરવાની હતી. મિત્રો, એક પરિસ્થિતિ એવી થઈ ગઈ આપણે ત્યાં કે ગામડાઓ જે છે એ ભાંગી ગયા. શહેરનો વિકાસ થવાને કારણે અને શહેરમાં યંત્ર વિજ્ઞાન આવવાને કારણે મને બહુ સ્પષ્ટ કરતા સ્પષ્ટ હું કરી શકું છું કે સુરતની અંદર ડાયમંડ ઉદ્યોગના વિકાસને કારણે અમરેલી, ભાવનગર ના સાઈડના ગામડાઓ છે એના મોટા ભાગના લોકો ત્યાં જતા રહે, અને જે વર્ગ ખેતી સાથે જોડાયેલો હતો એ વર્ગ ઇન્ડસ્ટ્રીમાં જતો રહ્યો, અને ક્યાંક ને ક્યાંક જે છે ગામનું ભાગ.
અને ક્યાંક ને ક્યાંક એનાથી સામાજિક સમસ્યાઓ જે છે જઈએ. ખેડૂત પુત્રના લગ્ન ગામડાઓમાં ન થાય એવી એક સામાજિક સમસ્યા છે. શહેરમાં રહેવું, નાના એવા સ્થળમાં રહેવું શહેરમાં, પણ રહેવું શહેર, એના પરિણામે ગામડું જે છે ભાંગી ગયું. ભારતમાં ગામડું ફરી પાછું ઊભું થાય એના માટેના પ્રયત્નો ભારત સરકાર કરે. તમને મિત્ર આ લાગે કે હું જે વાત બોલી રહ્યો છું કદાચ ભારત સરકારે ન કર્યો તો શું ફેર પડત? જો એનું એનાલિસિસ ઇકોનોમિક્સ દ્રષ્ટિએ કરવામાં આવે તો કદાચ બહુ મોટો ફેર પડે. તો ગામડાને આટલી વસ્તુ ન આપવામાં આવી હોત તો એનો એનું અસર જે છે એ બહુ મોટી પડી હોત. અહીંયા આ પ્રકરણમાં બીજી બધી બાબતો છે, તમે વાંચી લેજો, વાંચવાથી તમને ખબર પડશે. મારે એક એક શબ્દ એનો તમને કહેવો નથી, પણ એ બેન્કિંગની વાત કરવામાં આવે, સમિતિઓની વાત કરવામાં આવે, ધિરાણની વાત કરવામાં આવે, આ બધી જ વાતો, આ બધી જ જે યોજનાઓ બનાવવામાં આવી, યોજનાઓ આખરી આખરી ઓપમાં ખાસ કરીને ગામડાનો વિકાસ કઈ રીતે થઈ શકે, ગામડું કઈ રીતે ઊભું રહી શકે શહેરની હરોળમાં, એના માટે જ કરવામાં. મિત્રો, હું 100% કહી શકું છું કે આ જ્યારે પણ શરૂ થયું અને આજની તારીખે 2021માં જ્યારે આપણે વાતો કરી રહ્યા છીએ આ બધી, 2021માં આજે તમે ગામડાઓમાંથી આવો છો, તમારી પાસે ભરપૂર સુખ સુવિધાઓ છે, મીન્સ ત્યાં વિકાસ થયો છે. આજે હું ગામડાના ઘરોની અંદર બહાર એક કાર જોઉં છું, બે ચાર મોટરસાયકલ જોઉં છું, એક ટ્રેક્ટર જોઉં છું, વિકાસ છે. આજે ગામડાઓમાં હું એસી જોઉં છું, ફ્રીજ જોઉં છું, ટીવી જોઉં છું, એલઈડી, મીન્સ ત્યાં વિકાસ છે. આજે ત્યાં લોકો લગ્ન ગામડાઓમાં હેલિકોપ્ટર દ્વારા, હમણાં એક ગામડાઓમાં લગ્ન થયું, હેલિકોપ્ટર દ્વારા વધારે જાય, અદ્ભુત ઘટના. ભારતીય ગામડું ફરી પાછું ક્યાંક ઊભું થવા જઈ રહ્યું છે. ભારતીય ગામડામાં ક્યાંક સાંસ્કૃતિક પરિવર્તન આવી રહ્યું છે, એ સાંસ્કૃતિક પરિવર્તનના ભાગ રૂપે તમે ભણી રહ્યા છો. એ સાંસ્કૃતિક પરિવર્તનના ભાગ રૂપે જ ગામડાની બહેનો અત્યારે પોલીસમાં સૌથી વધુ છે. ખટલ મજબૂત બહેનો પોલીસ અને પીએસઆઈમાં પસંદ પામે છે. જે બહેનો ઘૂમટો તાણીને રખડતી હતી, જે બહેનોને જીન્સ પહેરવાની મનાઈ હતી, જે બહેનોને શિક્ષણ લેવાની મનાઈ હતી, એ જ બહેનો આજે સારા સારા પદ ઉપર કામ કરી રહી છે. મિસ ગામડામાં વિકાસ છે. આજે ગામડામાંથી નર્સો, આજે ગામડામાંથી ડોક્ટરો આવી રહ્યા છે, મિસ ગામડામાં વિકાસ છે. શિક્ષણ ઉપર ગામડું ખાસ જાગૃત થયું છે, મિસ ગામડામાં. આ બધી જ બાબતો ક્યારે શક્ય બની? આ તમારી સાથે ચર્ચા જે કરવાની છે, આ બધી જ બાબતો શક્ય ક્યારે બની, કેમ શક્ય બની? તો હું જે પ્રકરણ 2 માં બોલવા માંગુ છું, પ્રકરણ 2 ની અંદર જે નીતિઓ સરકારે અપનાવી, એ નીતિઓની અસર છે. આપણે એવું લાગે સરકાર કશું નથી કરતી, સરકારે આ નહીં કર્યું, સરકારે તે નહીં કર્યું. અરે ભાઈ, તમારા ગામડા સુધી તમે જઈ શકો એ પાકો રોડ તમને આપેલો, સિંચાઈની સુવિધા આપેલી છે, નર્મદાની કેનાલ ક્યાં સુધી પહોંચાડી સરકાર. અરે મિત્રો, આ આ આ વિકાસ નથી તો શું છે? આ બધું કેમ પોસિબલ બન્યું? એ કોઈ આ કોઈ 2-5 દિવસની ઘટના નથી, આની પાછળ બહુ લાંબો સંઘર્ષ, લાંબી યોજનાઓ, લાંબા વિકાસના કાર્યક્રમો, લાંબી સમિતિઓ, રિઝર્વ બેંક, અન્ય બેંક, મેં અહીંયા જે ત્રિસ્તરીય માળખું મૂક્યું, એ આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. અને એના જ પરિણામે આજે આપણું ગામડું જે છે એ સક્ષમ છે.
ગ્રામીણ વિકાસમાં સરકારી નીતિઓ જે છે એ બહુ અગત્યની બાબત છે. આ પ્રકરણ બે થી પરિચિત થયા તો આ પ્રકરણ બે જે છે એ આપણી રીતે પણ એકવાર વાંચો. મારે એનું જે ડિસ્કસ આપણી સાથે ડિસ્કસ કરવાનો હતો તો એ ડિસ્કસ જે મેં તમને કીધું હતું અગત્યના મુદ્દાઓ જે છે એ હું તમારી સાથે આની અંદર ડિસ્કસ કરીશ આ પેપરની અંદર. બાકીની અમુક વસ્તુઓ છે એ છાપે કાટલા જેવી છે, મેં કાંઈ હું કે તમે ફેર કરી શકવાના નથી, એ તમારે જ વાંચવાની છે. મારે જે નવો એની સાથે કમ્પેરેટિવ તુલનાત્મક અભ્યાસ જે મારે તમને કરવાનો છે કે એની અસરો કેવી છે, એના પરિણામો કેવા છે, એની જે મારે તમને વાત કરવાની છે એ વાત મેં તમારી સાથે શેર કરીશ. તો હું આપની વચ્ચેથી વિદાય લઉં. જય હિન્દ, જય ભારત.